લેવા પટેલે એમ કીધું કે અમને ગોધરિયા કીધા હતા. એટલે દરેક સમાજો આ રીતે જાગૃત થયા છે. આપણા એક જ આપણા સ્વાભિમાન જાગૃત થયું એટલે આપણી સાથે છે અને રિઝલ્ટની પરવા કરતા નહીં. અમે ક્યાં આપણે અહીંયા ગુજરાતમાં એક એમપી હતો આપણો ભાજપ કોંગ્રેસ આમાં એક ચૂંટાયેલો કે એક ટિકિટ આપી હોય એ કંઈ ધારાસભ્યને મિનિસ્ટર નથી બનાવ્યા. 67-33 છે એવા મિનિસ્ટર છે. રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી એ હું કહેવા માંગુ છું. એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને 67% કોટન ને 33% કેરી કોટન. એટલે આ 67-33 છે અત્યારે કોઈ નથી. એટલે આપણે કાંઈ ગુમાવવાનું નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ. યુદ્ધ કરવાનું છે. નબળી વાત તો કરો. એક મહેરબાની કરીને આ વોટ્સએપ ઉપર ગણાય આપણે શું કરી લઈ. આ તો રાજકોટનો, અરે રાજકોટનો પ્રશ્ન નથી, આખા સમગ્ર ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે. અને એટલી ખુમારી તમારા નામ હોય તો મરી જાઓ. એટલે આટલે વિશેષ નહીં કહું, પણ આપણે હવે જો આ બહુ અંતિમ તબક્કાની લડાઈ છે. હવે ઘડીએ આપણે ભેગા નહીં થઈ શકીએ, પરંતુ એક બહુ સ્પષ્ટ વાત છે, જો આપણી વાત સ્વીકારવામાં ન આવે એ નેતાઓ દ્વારા, જે રીતે ભગવાન કૃષ્ણએ દુર્યોધન પાસે 5 ગામ મૈગા ન આપ્યા, એ રીતે આપણે પણ આ એક રૂપાલાને દૂર કરવાની વાત કરીએ છીએ. ન માને તો યુદ્ધ એજ કલ્યાણ, એ તૈયારી સાથે આપણે આગળ વધશું. જય માતાજી.